નમસ્કાર દર્શક મિત્રો, સુરત ડોટ એક્સવાયઝેડ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર રિંકલ જરીવાલા. રિંકલ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આજે આપણે વાત કરવાના છે શિયાળામાં ચામડી અને વાળની માવજત કેવી રીતે કરી શકાય. રિંકલ કોસ્મેટોલોજીસ્ટ પણ છે અને ટ્રાયકોલોજીસ્ટ પણ છે અને સુરત શહેરના નામાંકિત ડોક્ટર છે, સ્કિનના સ્પેશિયાલિસ્ટ છે. તો આપણે આજે એમની સાથે વાત કરીશું કે શિયાળામાં ચામડી અને એટલે સ્કિન અને હેરની કેર કેવી રીતે કરી શકાય. દર્શક મિત્રો, આપના કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમારા આ મેસેજ બોક્સની અંદર તમારા પ્રશ્ન લખીને મોકલી શકો છો, જેનો જવાબ અમે અહીંથી આપીશું આપને. તો મેડમ, આપ જણાવો અમને કે કેવી રીતે કાળજી લઈ શકાય. શિયાળામાં મેઇનલી તમારો ડાયટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમે ડાયટમાં શું લો છો, એટલે વોટ એવર યુ ઈટ દેટ ઇઝ રિફ્લેક્ટેડ ઓન યોર સ્કિન એન્ડ હેર. એટલે તમે સવારથી સાંજ ડાયટ શું લો છો એ બહુ અગત્યનું છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે શિયાળામાં આપણી સ્કિન ડ્રાય હોય છે ને, ડ્રાય થઈ જતી હોય છે વધારે, ને એના લીધે પણ ડલનેસ આવી જતી હોય છે. એટલે એ ડ્રાય સ્કિન માટે યુ શુડ યુઝ અ વેરી ગુડ મોઇશ્ચરાઇઝર, એટલે સ્કિનને મોઇશ્ચર્ડ રાખો, કોરી ના પડવા દો. અને તમે જ્યારે મોઇશ્ચરાઇઝર નથી લગાવતા ત્યારે સ્કિન એવા ડિહાઇડ્રેટેડ સ્ટેટમાં જતી રહી છે કે કરચલી ને બધું પણ જલ્દી આવતું હોય છે યામિની બેન. એટલે હું મારા ગ્રાહક મિત્રોને કહીશ કે મારા જે પ્રેક્ષક મિત્રો છે એમને કહીશ કે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ કી ઇઝ કે મોઇશ્ચર્ડ રાખો, કોરી ના પડવા દો. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ કી ઇઝ કે શિયાળામાં પણ સનસ્ક્રીનની જરૂર છે. હા, એટલે એવું નથી કે સનસ્ક્રીન ખાલી ઉનાળામાં લગાવવાનું છે. સનસ્ક્રીન સવારે નાહીને લગાવવાની એક આદત પાડો અને રાત્રે સૂતા પહેલા એક નાઇટ ક્રીમ લગાવવાની આદત પાડો. અને ક્રીમમાં કોઈ પણ એસિડિક કન્ટેન્ટ ના હોય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એસિડિક કન્ટેન્ટ એટલે તમે ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોજો, જઈને ગ્લાયકોલિક એસિડ, લેક્ટિક એસિડ ને એવા એસિડિક કન્ટેન્ટ હોય છે, એટલે એસિડિક એમાં તત્વ હોય છે જેનાથી ચામડી વધુ પડતી ડ્રાય થાય છે. એ કદાચ તમને ટેમ્પરરી ગ્લો આપે છે. આજે ઓવર ધી કાઉન્ટર પણ ઘણા પ્રોડક્ટ્સ મળે છે કે જેમાં તમને એવું લાગે કે હા, મેં બે વાર લગાવ્યું ને એકદમ ફેસ પર ગ્લો આવી ગયો. રાઈટ, પણ દેટ ઇઝ નોટ ધ રાઈટ વે ઓફ ગિવિંગ ગ્લો ટુ યોર ફેસ. એટલે તમે જ્યારે તમારા ફેસ પર રિયલ ગ્લો, લોંગ લાસ્ટિંગ ગ્લો લાવવો હોય, હું અત્યારે અહીંયા મેન્શન કરીશ લોંગ લાસ્ટિંગ ગ્લો, એ લાવવો હોય ને ચામડીની કાળજી રાખવી હોય, તો યુ હેવ ટુ યુઝ ઓલ નોન એસિડિક પ્રોડક્ટ્સ પ્લસ અ નાઇટ એપ્લિકેશન, સનસ્ક્રીન અને વચ્ચે એકાદિક વાર મોઇશ્ચરાઇઝ કરો એન્ડ અ વેરી ગુડ સોપ ફ્રી ફેસ વોશ. ફેસ વોશ બહુ જરૂરી છે. આપણે હાર્શ સોપથી વોશ કરીએ છીએ એનાથી પણ આપણી ચામડી ઘણી ડ્રાય થતી હોય છે, અને પછી આપણે મોઇશ્ચરાઇઝર લગાવીએ એનો કોઈ મતલબ નથી. એટલે પહેલાં સોપ ફ્રી ક્લિન્ઝર વાપરો અને પછી અપ્લાય અ મોઇશ્ચરાઇઝર. એવું એકાદેક કે બે વાર તમે વોશ કરી શકો છો, ઓવર વોશ ના કરો. અને હેર માટે પણ શેમ્પુ એવા પીએચ બેલેન્સના વાપરો કે જે તમારા વાળનું પીએચ જાળવી શકે. એ જે પીએચ, જો તમારા વાળ અને ચામડીનું પીએચ જળવાઈ રહેશે તો કદાચ અડધા પ્રોબ્લેમ આપણા સોલ્વ થઈ જતા હોય છે. પણ શિયાળામાં ચામડી વધુ એટલે બહુ વધારે પડતી ફાટી જતી હોય છે, તો એના માટે કોઈ ઘરગથ્થુ ઉપાય છે ખરો? હું અહીં બહુ જ એક અગત્યનું તમને સમજણ આપીશ. થોડુંક આપણે સાયન્સમાં જઈશું યામિની બેન. જી, પ્રેક્ષક મિત્રો આ ધ્યાનથી સાંભળજો. આપણી ચામડી છે ને ચામડીના સાત પડ હોય છે, ઇનિશિયલ જે એપિડર્મિસ હોય છે તેના. હવે કંઈ પણ આપણને પહેલા પડ પર જે પણ પ્રોબ્લેમ દેખાય છે એ બનતો હોય છે સાતમા પડેથી. એટલે અંદર કંઈક પણ પ્રોબ્લેમ થાય તો અહીંયા આપણી ચામડી ડિહાઇડ્રેટેડ, ડ્રાય ને આપણને એવું લાગે. એટલે ઘરગથ્થુમાં હું વધારે ભાર આપીશ કે તમે ડાયટ એવો લો જે અંદરની ચામડીને પોષણ આપે કે જેનાથી ઉપરની ચામડી સારી રહે. તમે કંઈક પણ લગાવશો કે ચલો તમે આજે મલાઈ લગાવી કે કેળું લગાવ્યું, એના કરતાં વધારે તમે કેળું 10 દિવસ કોન્સ્ટન્ટ ખાશો ને તો એનાથી વધારે સારો તમને રિઝલ્ટ મળશે રેધર દેન અપ્લાઈંગ. એટલે તમને એવું મગજમાં આવે કે હું આ કેળું કે વાળમાં મેથી લગાવું કે પેલું નીમના પાન લગાવે, ઓનિયન લગાવે છે, ઓનિયન નું રસ લગાવે છે, એના કરતા વધારે તમે દહીં ખાઓ
તમે 10 દિવસ સતત દહીં ખાશો, ચણા ખાશો, લીલા કાંદા ખાશો, એટલે સ્પ્રિંગ અનિયન ખાશો, તો એનાથી તમને વધારે સારા રિઝલ્ટ મળશે. અને મેઇન થિંગ ઇઝ કે એ રિઝલ્ટ લાંબા ગાળે સુધી સચવાઈ રહેશે. એટલે આજે આજે આખા ટોક શો નો એક હું તમને જે એક ટેક હોમ મેસેજ કહીશ જી, તો એ મેઇન એ હશે કે કંઈક પણ લગાવવા પરથી હવે બહાર આવો અને ઇનટેકમાં સુધારો. ઘણા લોકોનું એવું હોય છે કે એકદમ ફેર સ્કિન થવી જ જોઈએ મારી, અથવા તો બ્લેક થઈ ગઈ છે, તો એના માટે વારંવાર બ્લીચ કરાવતા હોય છે, તો એ કેટલું યોગ્ય છે? જો જે શિયાળામાં એ કરાવે તો સારું કે નહીં કરાવવું જોઈએ? હવે તમારી આપણી છે ને સ્કિન ટાઈપ હોય 1-5, તેના સ્કિન ટાઈપ્સ એટલે મેડિકલી અમે જે કહીએ એમાં ટાઈપ 1 અને 2, દેટ ઇઝ અમેરિકન સ્કિન, જે આપણે ગોરિયાઓ કરી કહીએ કે બ્લોન્ડ છે આની સ્કિન ને હેર. 3 છે એ યુરોપિયન સ્કિન છે, એટલે યુરોપ જે બ્રિટિશમાં, યુકેમાં, જે લંડનમાં બધાની સ્કિન હોય તે. 4 ઇઝ ઇન્ડિયન સ્કિન ટાઈપ અને 5 ઇઝ નિગ્રોઇડ, જે પેલા કાળિયાઓ નિગ્રોઇડ હોય છે તે લોકો. હવે આપણી જે સ્કિન ટાઈપ છે ઇન્ડિયન સ્કિન ટાઈપ, એ અમુક હદે મેલેનિન પ્રોડ્યુસ કરે છે અહીંયા 7માં પડે, એટલે અહીંયા અમુક ડાર્કનેસ આપણને નેચરલી હોય છે. એટલે પહેલું તો હું પ્રેક્ષક મિત્રોને એ કહીશ કે તમારો જે સ્કિન ટાઈપ છે, તમારો જે સ્કિન કલર છે, એમાં ખુશ રહો. તમે એવું નહીં, તમારો જે અંદરનો જે સ્કિન ટોન હશે એ જ ફેસ પર હશે, એટલે એનાથી વધારે ગોરા થવાની તમે ચાહના નહીં રાખો. અને બ્લીચ તો ડેફિનેટલી અવોઇડ કરજો, બીકોઝ ઇટ્સ અ બિગ કેમિકલ. ને એ બ્લીચ કદાચ તમને નહીં ખબર હોય, પણ મારી પાસે અઠવાડિયાના 3 કેસીસ એવા આવે છે, નતર મેરેજ સીઝન છે. એટલે મેરેજ સીઝન પ્રશ્ન કર્યો આપણે, ને મેરેજ સીઝનમાં તો મારી પાસે અત્યારે જ 2 દિવસ પહેલા એક બ્રાઇડ આવેલી, એણે બ્લીચ કરાવેલું ને આખા ફેસ પર લાલ ચકામાં ને એ થઈ ગઈ. એટલે તમને લોકોને ખબર નથી હોતી કે આ સૂટ થશે કે નહીં, ને જેને સૂટ થતું પણ હોય છે ને કે ના ચલો હું બ્લીચ કરાવું છું મને તો કંઈ નથી થતું, પણ એ લોકોને પણ લાંબા ગાળે બ્લીચ ડેફિનેટલી નુકસાન કરે છે. એટલે જેમ બને તેમ બ્લીચ અવોઇડ કરો તો દેટ વુડ બી બેસ્ટ. મેં જેમ પહેલાં કીધું એમ હું કહીશ પાછું કે સનસ્ક્રીન લગાવો અને મોઇસ્ચરાઇઝ કરો કે જેથી બહારના પડ ને બધું ડ્રાય નહીં થઈ જાય, અને પ્રોપર ડાયટ લો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખૂબ જ સરસ. દર્શક મિત્રો, આપણે રિંકલ જરીવાલા સાથે, ડૉક્ટર સાથે વાત કરી રહ્યા છે, સ્કિન રિલેટેડ અને હેર રિલેટેડ. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો દર્શક મિત્રો અમારા આ મેસેજ બોક્સમાં નાખી શકો છો અને અમને પૂછી શકો છો, તો તમારા પ્રશ્નોનો અમે જરૂરથી જવાબ આપીશું. આપણે બીજી વાત કરીશું કે ઘણા લોકોને એવો શોખ હોય છે બહુ વાળને સ્ટ્રેટનિંગ કરાવવાનો, એટલે મેક્સિમમ વુમન્સ અત્યારે આ કરાવી જ રહી છે, તો એ કેટલું યોગ્ય છે, એ સારું છે કે ખરાબ છે? એ શોખ માટે સારું હશે આઈ થિંક સો, પણ મારા ખ્યાલથી કે યોગ્ય નથી હું માનું છું ત્યાં સુધી. યસ, યુ આર રાઈટ યામિની બેન. વાળ એક કેરેટીન ટીશ્યુથી બનેલું હોય, એટલે આ જે ટીશ્યુ આને કેરેટીન કહેવાય, અને એ આપણને પ્રોટીન ને એમિનો એસિડ્સમાંથી એટલે પ્રોટીનમાંથી મળતું હોય છે. હવે વાળની કોઈ પણ, પહેલી જેમ મેં ચામડી માટે કીધું એમ જ હું પાછું ફરી કહીશ વાળ માટે, કે જે તમારા નેચરલ વાળ છે એને જ સાચવો, એને જ તમારે એને જ એની માવજત કરો. ને વાળ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ડાયટ છે હાઈ પ્રોટીન રિચ ફૂડ. તમે હાઈ પ્રોટીન રિચ ફૂડ લેશો તો તમને ઘણો ફરક પડશે. અને એમાં સ્પ્રાઉટ્સ છે, બીન્સ છે, પછી ચણા, જે આપણે લારી પર, યામિનબેન અમુક વસ્તુ છે ને ઘણાની બી મેન્ટાલિટી હોય છે, હું આ વચ્ચે એક વસ્તુ કહી કહેવા માંગીશ કે બહુ મોંઘા પ્રોડક્ટ લઈએ ને તો બહુ સારા રિઝલ્ટ મળે. હવે આપણે પેલું પાર્લરમાં 8-10 હજાર ખર્ચીને પેલા સ્ટ્રેટનિંગ કરાવીએ એનાથી બહુ ફાઇન રિઝલ્ટ મળશે. પણ મારી એક વાત આજે મગજમાં ઠોકીને મૂકી દઉં, હું દર્શક મિત્રોને કહીશ, તમે દરરોજ ચણા, જે લારી પર ચણા મળે ને, દાણા ચણા આપણું દેશી ચણા પણ ખાશો ને, જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ નહીં હોય તેઓની વાત કરું છું, એટલે યુરિક એસિડ હોય તો નહીં ખાવા, પણ જે લોકોને ઓલમોસ્ટ 80% લોકોને હોતું નથી યુરિક એસિડનો પ્રોબ્લેમ, અને એ તમે ચણા પણ ખાશો ને તમારા ડાયટમાં 1-2 મુઠ્ઠી દિવસમાં ગમે ત્યારે 5 વાગ્યા પહેલા, તો તમારા વાળની ક્વોલિટી 25 દિવસ પછી તમને ફરક લાગશે જ.
એટલે જેમ બને તેમ અકુદરતી જે આપણા ઉપાયો આપણે કરીએ છે, જે આપણા કુદરતી સૌંદર્યને પ્રોબ્લેમમાં મુકાઈ જઈએ છે આપણે, જેમ કે બ્લીચિંગ છે એ અકુદરતી છે, સ્ટ્રેટનિંગ છે, રીબોન્ડિંગ છે, આ બધું અકુદરતી ઉપાયો છે, એનાથી દૂર રહો તો સૌથી વધારે સારું. આનું પણ હું એક રિયલ કિસ્સો શેર કરવા માંગીશ, એક નહીં પણ કદાચ 10 થી વધુ યામિનીબેન અમારી પાસે આવે છે ક્લિનિકમાં, કે જેમાં સ્ટ્રેટનિંગ કરેલું ને એટલું વધારે કેમિકલ લાગી ગયું કે આ વચ્ચેના બધા વાળ બળી ગયા અને અહીંયા ખાલી થઈ ગયેલું. મેં એમને પછી સારવાર ને બધું કર્યું ને એનાથી ખાસેવા વાળ આપ્યા છે, પણ હજુ એના ઓરિજિનલ વાળ નથી આવ્યા. હવે એ મેડમ મને કહે છે કે મને ઓરિજિનલ વાળ જોઈએ છે. મેં કીધું, મેડમ જે પણ છે એક અમારી પણ લિમિટેશન્સ હોય, આ સ્ટ્રેટનિંગ કેમિકલ તમે લગાવ્યું છે એનાથી પરમનન્ટ સ્કારિંગ થઈ ગયું છે, બર્ન થઈ ગયું છે એરિયા, આજે આપણે બળી જઈએ તો એ ચામડી કેવી થઈ જાય અને વાળ પણ નથી ઉગતા ત્યાં, લીસી થઈ જાય, તો એ જેમ તેમ કરીને વાળ આપે છે. એટલે જેમ બને તેમ એ બધા અકુદરતી કેમિકલ વાળા ઉપાયોથી દૂર રહો, દેટ ઇઝ ઇન ફેવર ઓફ યોર હેર. આજે તમે છે ને શોર્ટ ટર્મ રિઝલ્ટ માટે નહીં જુઓ. આજે બધા શું વિચારે કે મારા ઘરે પ્રસંગ છે, આખું ફેમિલી હાઇલાઇટ કરાવવાનું છે, હું પણ કરાવીશ. એટલે જેમ બને તેમ શોર્ટ ટર્મ રિઝલ્ટ માંથી બહાર આવો. ચલો મારા વાળ આવા છે, હું ફાઇન સ્ટ્રેટનિંગ કરાવી દઈશ તો મારા 10 દિવસ સારા લાગશે, પણ પછી શું એ વિચારો. મહિના પછી, દોઢ મહિના પછી જે વાળની હાલત થાય છે, જે આખી લટની લટ ઉતરે છે, જ્યારે તમારો જીભ જાય છે એનું શું, એટલે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ પછીનું વિચારો અને પ્રેઝન્ટમાં એક્ટ કરો. જી, આયુષી બેનનો એક પ્રશ્ન છે કે તેમને ડાર્ક સર્કલ વારંવાર થતા હોય છે, તો એના માટે શું ઉપાય કરવો જોઈએ? ડાર્ક સર્કલનો એક બહુ સારો ઉપાય છે પૂરતી ઊંઘ લેવી. જી, ડાર્ક સર્કલ માટે આજે હું નહીં કહીશ, પણ મારે કહેવું જ છે આ કે ડાર્ક સર્કલ માટે હું પોતે જો મારા એક ફેજ એવો છે અને એજ્યુકેશન હાઈ મતલબ સાયન્સ લીધું છે, હવે ભણવાનું પણ સ્ટડીનું પણ એટલું જ બધું ટેન્શન હોય છે, ટેન્શન ને બર્ડન હોય છે, યંગ છોકરીઓ પીરિયડમાં પણ આવતી હોય છે, એટલે આ બધા ઇશ્યુઝ હોય છે, તો એને કેવી રીતે મેનેજ કરી શકાય? હવે આમાં છે ને આ એકચ્યુઅલી એજ જ એવી હોય છે જેને આપણે એડોલેસન્સ કહીએ, એટલે આ એજમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ, યંગ છોકરીઓ હોય એટલે નહીં જ થવું જોઈએ, તો એટલા માટે આ પ્રશ્ન બહુ જરૂરી છે, યંગ છોકરીઓ માટેનો આ પ્રશ્ન છે. તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે ને કદાચ અડધા લોકો આ વિશે વિચારતા જ હોય છે, અને છોકરીઓ કરતા મમ્મીઓને પણ વધારે ટેન્શન હોય છે. હું એમ નહીં કહીશ કે ખાલી છોકરીઓને, ઘણી વાર તો છોકરીઓને પડેલી પણ નહીં હતી, અમુક જેટલું માઇન્ડસેટ હોય કે અમારે કંઈ નથી કરાવવું એમ કરીને એ લોકોને પડેલી પણ નહીં હતી, પણ મમ્મીઓને ખાસ ચિંતા હોય છે. હું આ પ્રશ્નનો જવાબ છોકરીઓ અને મમ્મીઓ બંનેને આપીશ, એટલે ઘરમાં જે સૌ રહે છે અને છોકરીઓ. પહેલાં તો હા, તમને લોકોને સ્ટ્રેસ છે, ભણવાનું અત્યારે ઘણું વધી ગયું છે, ઇન્ટેન્સ થઈ ગયું છે ને ઘણું ડેન્સ છે, પણ જેમ બને તેમ 6 કલાકની એટ અ સ્ટ્રેચ, 2 કલાક ઊંઘા ઉઠા, 3 કલાક ઊંઘા ઉઠા એવું નહીં, એટ અ સ્ટ્રેચ 6 કલાકની ઊંઘ લેવાની ટ્રાય કરો. દિવસમાં ભલે તમે નહીં ઊંઘો, પણ જે તમે વાંચતા વાંચતા ખાઓ છો, જે ડાયટ લો છો, જે આરોગ્યો છો એની ઉપર ધ્યાન આપો. એટલે તમે ખોરાક વ્યવસ્થિત લો, ફ્રૂટ્સ છે, પછી નટ્સ છે, મેં જેમ કીધું દાણા ચણા છે, મેં બીજું ઘરે બનાવેલી કોઈ પણ આઈટમ, કઠોળ છે, સ્પ્રાઉટ્સ, ભેલ છે, એટલે ડાયટ પર તમારું ફોકસ રાખો. અને તમને કંઈક પણ ખાવાની ઈચ્છા, તો હું એમ નથી કહેતી કે આપણે બધા બાબા બની જઈએ ને સંન્યાસ લઈ જઈએ ને કંઈ જ બહારનું નથી ખાવાનું, એવું નથી. તમે ખાઈ શકો, પણ એનો એક નિયમ હોવો જોઈએ કે 10 દિવસે કે અઠવાડિયે હું એકવાર બહાર ખાઈશ. ઇટ શુડ બી નોટ વેરી ઓફન કે ડેલી, કારણ કે આજકાલના કોલેજિયન્સ જે બધા હોય ને, કોલેજ જતો હોય દરરોજ બહાર, ઇવન જે વર્કર્સ અત્યારે મારી સાથે પણ જે બધા શૂટ કરે છે એ લોકો પણ અત્યારે હસી રહેલા છે, એ લોકો પણ કહે છે કે યુ નો બહાર ગયા, પેલા ફ્રેન્ડ સાથે ગયા ને વડાપાઉં ખાઈ લીધા, મરચાના 2 ભજીયા ખાધા, ચટણી ખાધી ને વડાપાઉં ખાધા,
એટલે એનાથી ચામડી ને વાળ પર વિપરીત અસર પડે છે. એટલે તમારા ખોરાક પર ધ્યાન રાખો, તમારી પૂરતી ઊંઘ લો, અને વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, જે લોકો ભણે છે એ લોકોને ડાર્ક સર્કલ એટલે થાય છે, સ્ટ્રેસના લીધે તો થાય જ છે, પણ કોન્સ્ટન્ટ એક જ જગ્યાએ જોવાથી. એટલે આઈ એક્સરસાઇઝીસ કરો, યુ કેન ઇવન સર્ચ ઓન ગૂગલ આઈ એક્સરસાઇઝીસ. એટલે એ આઈ એક્સરસાઇઝીસમાં એકદમ જોરમાં આંખે કરવી, ઓપન વાઇડ કરવી, દૂરની વસ્તુ જોવી, પાસેની વસ્તુ જોવી, થોડો આઈસ પેક મૂકવો એટલે રિલેક્સ થાય. ધીસ પિગમેન્ટેશન અરાઉન્ડ આઈઝ ઇઝ ડ્યુ ટુ પિગમેન્ટેશન ઇન ધ મસ્ક્યુલેચર. એટલે મસ્ક્યુલેચર અહીંયાનું જે ઓક્યુલાઇઝ મસલ હોય છે એ મસલ બહુ ટેન્સ થઈ જાય છે. એટલે પેલી એકની એક જગ્યા આપણે કોમ્પ્યુટર પર આપણે જોયા કરીએ ને, એનાથી પણ આ થાય. એટલે એ ટેન્સ થાય છે એટલે કાળાશ થાય છે. એટલે આઈસ મૂકો, એપ્લિકેશન કરો એટલે રિલેક્સ થાય, પ્રોપર ડાયટ લો, પ્રોપર સ્લીપ લો, અને આઈ એક્સરસાઇઝીસ. જે લોકો ભણે છે સ્પેસિફિક, જેમણે પ્રશ્ન પૂછ્યો એમનું નામ ભૂલી ગઈ, આયુષી, આયુષી બેન, તમે આઈ એક્સરસાઇઝીસ ચાલુ કરો અને એનાથી તમને ઘણો લાભ થશે. જી, એક પાર્થભાઈનો પ્રશ્ન છે કે આવું પૂછે છે, એમને સ્કીન ઉપર એલર્જી થઈ ગઈ હતી, અને ઘણા લોકોને આવું હોય છે કે કંઈક કોઈ વસ્તુ ખાધી હોય તો એલર્જી થઈ જાય છે, અથવા તો કોઈ ટેબ્લેટ પીવાથી એલર્જી થઈ જાય, તો એલર્જી થાય ત્યારે અમુક ઢીંચા થઈ જતા હોય છે, એવું બધું થાય છે, તો એના માટે તાત્કાલિક ઉપાય શું હોય શકે? ઓકે, એલર્જી માટેનો. એલર્જી એકચ્યુઅલી હું યામિની બેન કોસ્મેટોલોજીસ્ટ છું, એટલે હું બધું લેઝર સારવાર ને એનું કરું છું. પણ એલર્જી માટે તો પહેલા ઘણી વાર તો લોકોને ખબર જ નથી હોતી કે કેમ આ વસ્તુ થાય છે. એટલે મારી પાસે એક પેશન્ટ આવેલો અહીંયા સુરતના નામાંકિત ડોક્ટરનું ડોટર હતી, અને એ હું આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ નહીં કરવા માંગી છે, પણ એને લગભગ સુરતમાં પાંચેક ડોક્ટર પાસે જઈ આવેલી, ટોપમોસ્ટ ડોક્ટર પાસે, એ બધી સુરતની ફાઇલ લઈને મુંબઈ ગયેલી, મુંબઈ અને બે ડોક્ટરને બતાવેલું, એને ખીલ થતા હતા, બધી કાળજી રાખે, હા ડાયટમાં કાળજી રાખે, એના ફૂડમાં કાળજી રાખે, એના રૂટીનમાં રાખે, પ્રોડક્ટ વાપરે, એ બધામાં બધે એક કાળજી. મેં પણ જયારે બે વાર સ્ક્રીનિંગ કર્યું ને, મારી પાસે બે વાર આવી ઇનિશિયલી સ્ક્રીનિંગ કર્યું, તો આઈ કુડન્ટ ફિગર આઉટ ધ રીઝન કે કેમ એને થયા કરે છે. ઓકે, પછી એક વાર મેં એના એક્નેનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો, એટલે સોલ્વ કરતા જ અમને લગભગ 3-4 મહિના થયા. પછી અમને પાછું એ લગભગ 6 મહિના રહીને આવીને કીધું કે મને પાછા બહુ બધા થઈ ગયા. એટલે મેં ખાલી હિસ્ટ્રી લીધી, એટલે અત્યારે જયારે એકને થયા તેના 2 દિવસ પહેલા શું ખાધેલું, અને પહેલા એકને થયેલા એના 2 દિવસ પહેલા શું ખાધેલું, તમે વિચારી શકો શું હોય શકે? બિલકુલ બી નહીં વિચારી શકાય. પેસ્ટ્રી. ઓ, ત્યારે બર્થડે હતી અને અત્યારે એનિવર્સરી હતી. ઓહો, એ છોકરીને પેસ્ટ્રી બંધ કરી છે. આ હું કિસ્સો તમને લગભગ 2-3 વર્ષ પહેલાનો સંભળાવું છું. એને પેસ્ટ્રી બંધ કરી છે અને મારી પાસે હજુ સુધી આવી નથી. વાહ, એટલે આ ગુમડા, હા આ ગુમડા થાય છે, ખીલ થાય છે, અમુક તત્વ અમુક વસ્તુ આપણી બોડી એક્સેપ્ટ નથી કરતું. આપણે એ ડિટેક્ટ કરીએ, એટલે જ્યારે પણ એ તકલીફ થાય, આગલા 2 દિવસમાં તમે શું ખાધું છે એની નોંધ લો. પાછું 6 મહિના રહીને તકલીફ થાય છે, તો 2 દિવસ પહેલા શું ખાધું છે એની નોંધ લો, ને એ કમ્પેર કરો કે શું કોમન છે. ડોક્ટર પાસે જાય ત્યારે ખબર જ નહીં હોય કે શું ખાધું હતું. એટલે તમે શું ખાધું હતું તો યાદ નહીં હોતું, એટલે જો નોંધ લેવાની કહું છું, ખાસ લખી લઈ, એના રિઝલ્ટ સારા મળે. બિલકુલ. એક પ્રિન્સી નો પ્રશ્ન છે કે તેઓ પૂછી રહ્યા છે કે શિયાળામાં વાળ ગરમ પાણીથી કેમ ધોવા જોઈએ? ગરમ પાણીથી નહીં ધોવા? અચ્છા, નહીં ધોવા જોઈએ, આઈ થિંક સો, એવો પ્રશ્ન છે, કેમ નહીં ધોવા જોઈએ? એક્ચ્યુઅલી ગરમ પાણી છે ને આપણું ચામડીને ડ્રાય વધારે કરે છે. આજે આપણે એકદમ હોટ શાવર લઈએ ને તો આપણી ચામડી રેડ થાય, અને એનાથી ડ્રાય વધારે થાય. ડ્રાય થાય ને પછી આપણે એટલું એડિક્વેટ મોઇસ્ચર એને આપી નથી શકતા. સિમિલરલી વાળ આપણે એકદમ ગરમ પાણીથી ધોઈએ છે તો આપણા વાળ એકદમ રફ અને ડ્રાય થઈ જાય છે, જેના કારણે પછી આપણે ઓઇલ પણ લગાવીએ ને તો પણ એ લેવલનું મોઇસ્ચર નથી મળતું વાળને. એટલે જેમ બને તેમ વાળ, આપણે નહીં કહેતા વિન્ટરમાં માય હેર ગોઝ ફ્રીઝી થઈ જાય છે, રફ, ને ઘણા તો એવું પણ ભાષા વાપરે છે ઝાડુ જેવા
ઉભા થઈ જાય છે મારી પાસે આવે તે અમુક લોકો એવું કહે કે જાડું જેવા વાળ મારા થઈ ગયા છે. એટલે એના માટે ખૂબ ગરમ પાણી નહીં વાપરો, નોર્મલ તમે હુંફાળું પાણી વાપરી શકો. અગેન ડાયટમાં ધ્યાન રાખો, હાઈ પ્રોટીન ડાયટ લો, પનીર છે, મિલ્ક પ્રોટીન ને એમાં પનીર છે, સોયા છે, સ્પ્રાઉટ્સ છે, નટ્સ છે, દાણા ચણા છે એ લો. થર્ડ, કન્ડિશનર વાપરો, કોઈ પણ સારું નેચરલ પ્લાન્ટ ઓર્ગેનિક એક્સ્ટ્રેક્ટનું કન્ડિશનર. આજે કન્ડિશનર હું નામ નહીં લઈશ બ્રાન્ડનું, પણ કન્ડિશનરમાં તમે જોયો ને ઇટ ઇઝ ફૂલ ઓફ કેમિકલ્સ, કેમિકલ સિવાય એની અંદર કંઈ જ નથી. એટલે કન્ડિશનરથી પણ ટેમ્પરરી વાળ સારા થઈ જાય છે. એક દિવસ તમે લગાવો ને તો કદાચ તરત બહુ સારા થઈ જશે, પણ બે દિવસ પછી વધારે ડ્રાય થાય એટલે આપણને કન્ડિશનરની જરૂર પડે જ. એટલે આપણે પેલું સર્કલમાં વિશેષ સર્કલમાં અંદર એટલે આપણે લગાવીએ જ કરીએ. એટલે તમે ડાયટ લેશો તો આપોઆપ વાળ સારા થશે. પ્રોપર ટેમ્પરેચરના પાણીથી તમે ધોશો તો તમને ફરક લાગશે કે ના, બે એકદમ ગરમ પાણીથી ધોયા તો એકદમ ડ્રાય થઈ ગયા. મેં અત્યારે હવે આવી રીતે ધોયા છે હુંફાળા પાણીથી તો ઓછા ડ્રાય થયા છે. કન્ડિશનિંગ કરો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને કન્ડિશનિંગ નેચરલ પ્લાન્ટ ઓર્ગેનિક એક્સ્ટ્રેક્ટ, એ કદાચ એકવાર કન્ડિશન કરવાથી તમારા વાળ નહીં તરત જ સારા થશે, પણ લાંબા ગાળે એટલે તમે 4-5 વાર કન્ડિશનિંગ કરશો ને તો તમને ઘણો ફરક પડશે. જી, એ માધવીબેન નો પ્રશ્ન છે, એમને વારંવાર વાળમાં ખોડો થાય છે તો એના માટે શું ઉપાય હોય શકે? આ જેમ મેં ચામડીની વાત કરી એમ વાળમાં પણ આપણને એલર્જી હોઈ શકે છે યાદીબેન. એટલે ઘણાને એવું થાય કે મને ખોડો થયો છે અને હું તેલ નાખું તેનાથી આવી જશે, પણ ખોડાના પણ બે પ્રકાર હોય છે. એક છે સુપરફિશિયલ ડેન્ડ્રફ, એટલે ધારો કે મારી ચામડી અહીંયાની કોરી થઈ છે ચામડી, તો હું અહીંયા ક્રીમ લગાવીશ તો આવી જશે એટલે ફરક પડી જશે ને ચામડી નોર્મલ થઈ જશે. એવી રીતે જ અહીંયા આપણે સ્કાલ્પની ચામડી ડ્રાય થાય ને આપણે નોર્મલ ઓઇલિંગ કરીએ તો આવી જશે. પણ ઘણાને જે પ્રોબ્લેમ છે, મેં જે પહેલા એક્સપ્લેન કર્યું કે ચામડીના 7 પડ છે, ઘણાને ડેન્ડ્રફ અંદરના પડમાંથી પણ બનતો હોય. એટલે અહીંયા કંઈ લગાવે ને એટલે ચામડી વધારે ઇરિટેટ થાય, સેન્સિટિવ હોય એ વસ્તુથી. એટલે ઇવન કોકોનટ ઓઇલ, જે સાદામાં સાદું આપણે પેરાશૂટ ઓઇલ કહીએ ને, એનાથી પણ ચામડી આ ઇરિટેટ થાય ને કોકોનટ ઓઇલ લગાવે ને તરત વોશ કરે ને તરત જ બીજા દિવસે પાછું ડેન્ડ્રફ આવી જતો હોય છે ને ખજવાળ આવતી હોય છે. અમૃતસરનું જોયું ને, પેશન્ટ મારી સામે બેસીને આમ 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 ખજવાળતું હોય ને આમ બધું નખ ભરીને કાઢે કે જો આવું આટલું બધું નીકળે છે. એટલે ધીઝ આર ઓલ પ્રેક્ટિકલ વસ્તુ જે હું તમને કહું છું ને, જે કદાચ આ દર્શક મિત્રો જે સાંભળે છે એ લોકોને પણ અત્યારે આ થતું જ હશે ને, કદાચ જોતા જોતા પણ અમુક લોકો ખજવાળતા હશે. એટલે આ જે ખોડો છે એનામાં એક બીજો ફેક્ટર જવાબદાર છે, એક તો ક્લાઇમેટિક કન્ડિશન, બીજું હેરિડિટરી. ઓકે, પપ્પા મમ્મીને કે મામાની સાઈડ કે કાકાઓની સાઈડ કોઈને પણ હોય છે સિવિયર ખોડો, જે ખજવાળ સાથે ખોડો, પોપડા આવે, પોપડો આપણે કોતરીએ ને પેલું લોહી નીકળે, એ જે ટાઈપનો ખોડો છે એને સિબોરિક ડર્મેટાઇટિસ કહેવાય છે. અને એ પ્રકારનો ખોડો હેરિડિટરીમાં હોય. બીજું સ્ટ્રેસ, સ્ટ્રેસફુલ કન્ડિશનમાં પણ ખોડો વધતો હોય છે. મારી પાસે ઘણા જ્યારે એક્ઝામ પતે ને પછી જે સ્ટુડન્ટ આવે એમાં ખીલ વધે અને ખોડો વધે ત્યારે સમર સિઝન હોય. જી, એટલે માર્ચ એપ્રિલ જયારે પેલું એક્ઝામ ચાલતી હોય અને પતેલી હોય, પણ એ સમર સિઝનમાં પણ એવા પ્રકારનો ખોડો થાય છે. દેટ ઇઝ સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ. એટલે ને સ્ટ્રેસ એવી વસ્તુ છે ને, તમારી લાઈફમાં પણ હશે, મારી લાઈફમાં પણ હશે, ના કેમેરામેન છે એ લોકોની લાઈફમાં પણ હશે. એટલે હું એક વસ્તુ કહેવા માંગીશ કે તમે લોકો એનો ઉપાય કઈ થાય એને તમે લોકો જેમ એક્સરસાઇઝ કરો છો બોડી માટે, આપણે વ્યાયામ કરીએ છીએ, વોકિંગ કરીએ છીએ, જીમ જોઈએ છે કે કઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરીએ છે, સ્ટ્રેસ માટે મગજની એક્સરસાઇઝ કરો, દેટ ઇઝ મેડિટેશન. ઓકે, થોડુંક પ્રાણાયામ. તમે દિવસમાં, હું એમ નથી કહેતી બાબા રામદેવ બની જાઓ અને યુ નો એક કલાક પ્રાણાયામ કરો, દેટ ઇઝ નોટ પોસિબલ ઇવન ફોર મી. પણ તમે એટલીસ્ટ 10 મિનિટ પણ પ્રાણાયામ કરશો ને એનાથી જે ઓક્સિજન લેવલ વધશે તમારા બોડીના સેલ્સમાં,
એનાથી ઘણો ફરક પડે છે યામિનીબેન. જી અને બિલીવ મી, મારી પાસે સ્ટડીઝ છે અને ટેસ્ટિમોનિયલ્સ છે પેશન્ટના, જે લોકોએ આ જ સેમ રીતે જે મેં ખીલનું શેર કર્યું એવી રીતે મારા જે સારામાં સારા રિઝલ્ટ મળ્યા છે ને એ આ મેડિટેશન, યોગા અને એક્સરસાઇઝથી મળ્યા છે યામિનીબેન. અને એમાં એક પેશન્ટ છે, એને પણ આ રીતે બધે જ બોમ્બે જઈ આવેલો, કલકત્તા જઈ આવેલો, ઇવન દિલ્હી, હી વેન્ટ ટુ દિલ્હી એને ડેન્ડ્રફ માટે, એટલે ત્યારે ટેમ્પરરી ક્યોર થઈ જાય પણ પછી પાછું દોઢ મહિનામાં સોલ્યુશન નહીં આવતું હતું. ને મારી પાસે પણ આવ્યો ત્યારે મેં લગભગ એને 3-4 મહિના એમને સારું રહ્યું, ભાઈ પાછું ઉઠલો આવ્યો, એટલે મેં એમને કીધું શું થયું અત્યારે, કઈ સ્ટ્રેસફુલ ઇવેન્ટ બની? તો એણે મને, મેં કીધું જો તમે રિઝલ્ટ જોઈતું હોય ને તો તમે જરા ખુલ્લા દિલથી વાત કરો. જી, એટલે એમણે મને બધું ડિસ્ક્લોઝ કર્યું કે એમના ઘરમાં ફેમિલી પ્રોબ્લેમ્સ હોય, આજે આપણા પણ હોય ને એ લોકોના પણ હોય, પેશન્ટના એમાં પણ હોય, એટલે એ લોકોએ એમણે મને સાથે ડિસ્કસ કર્યું ને મને બધું જણાવ્યું, ત્યારે ખબર પડી કે આ બધા ઇશ્યુઝ ને બધું ચાલે છે એના લીધે આ ડેન્ડ્રફ છે. એટલે મેં એમને ખાલી 10 મિનિટ પ્રાણાયામ અને મેડિટેશન ચાલુ કરાવ્યું, સીડી મૂકીને મેડિટેશન એન્ડ પ્રાણાયામ. એનાથી એમને જે ફરક પડ્યો છે, તે અત્યારે હવે ખાલી બહુ વિન્ટર આવે ને ત્યારે થોડો ઘણો ડેન્ડ્રફ થાય છે, ધેટ્સ ઇટ, એનાથી વિશેષ હવે નથી. એટલે સ્ટાર્ટ વિથ મેડિટેશન, સ્ટાર્ટ વિથ પ્રોપર શેમ્પૂ, કિટોકેનાઝોલના શેમ્પૂ મળી રહેલા છે, પણ એનાથી વાળ બહુ જ રફ અને ડ્રાય થાય છે, એટલે અવોઇડ દેટ. પણ તમે એ એકાદેક વાપરીને પછી નોર્મલ શેમ્પૂ વાપરો, એવી રીતે તમે સ્વિચ ઓવર કરી શકો છો. વાળ વધુ પડતા ઉતરતા હોય તો શું ઇલાજ કરવો જોઈએ? આ સમસ્યા કારણ કે હું એક ઇન્સિડન્સ શેર કરવા માંગીશ. અત્યારે હું એક કોલેજમાં ગયેલી, જી, અને એમાં એક બાજુ સ્ટાફ, ટીચર્સ, પ્રિન્સિપલ ને બધા બેઠેલા હતા અને સ્ટુડન્ટ હતા હાયર સેકન્ડરી, એટલે 10th, 11th, 12th. જી, અને મેં પ્રશ્ન પૂછ્યો કે આ સભામાં જે બધા બેઠા છે એમાંથી વાળ કોને ખરે છે? જેને નહીં તકલીફ હોય એને વાળની ક્વોલિટી થી પ્રોબ્લેમ હશે, જેને ક્વોલિટી સારી હોય એને વાળ ઓછા હશે કે આછા હશે, જેને એ આછા વાળ નહીં હોય ને ઘટ હોય તો એકદમ પેલા માળા જેવા થઈ જતા હશે. એટલે આ બધી વસ્તુઓ છે ને વાળ થી કદાચ કોઈ સંતોષ નથી માનતું. હવે અન્ય ઉપાયો, દરેક સીઝનમાં ડિફરન્ટ ડિફરન્ટ થતું હોય છે, એટલે અને ઉતરવાની સમસ્યા તો અત્યારે બહુ જ વધી ગઈ છે, કારણ કે કાં તો કઈ ઓઇલ ની પ્રોબ્લેમ હોય શકે છે, ધેટ ઇઝ અવર લાઇફસ્ટાઈલ. હા, એટલે હું હમણાં એ જ કહી, કાં તો તમે ફૂડમાં પ્રોબ્લેમ હોય શકે, અધરવાઇઝ તમારી લાઇફસ્ટાઈલ નો પ્રોબ્લેમ. આજે છે ને આપણે બધા ટોયલેટમાં બેસીએ છીએ ને ત્યારે પણ મોબાઈલ લઈને બેસીએ છીએ, સાચી વાત છે. એટલે આ આખી જે આપણી લાઇફસ્ટાઈલ છે ને જે 10 વર્ષ પહેલા હતી એમાંનું એક અંશ પણ અત્યારે નથી, સાચી વાત છે. એટલે લાઇફસ્ટાઈલ મૂળથી બદલાય છે. આજે તમે સવારથી રાત સુધી તમે વિચારો તો તમારામાં એક પણ ફેક્ટર એવો નથી કે જે એમ કહી કે ના વાળ ભાઈ તું નહીં ખર. જેમ કે સવારે ઉઠો એમાં આપણે ચા પીએ, ધેટ સ્ટાર્ટ્સ એન ઓક્સિડેટિવ પ્રોસેસ. ચા બહુ નહીં પીવી જોઈએ, ચા અને કોફી જેમ બને તેમ દિવસની એક સીમિત રાખો, ઓછી લો એ નહીં લો. ફ્રૂટ જતું નથી ને જે ફ્રૂટ જાય છે એની જગ્યાએ ફાસ્ટ ફૂડ વધારે જાય છે, હું એ જ લે. ને જે ફ્રૂટ જાય છે એમાં પણ પેસ્ટિસાઇડ્સ ને કેમિકલ્સ ને મોટા પેલા હાઇબ્રિડ કરવા માટે ઇન્જેક્શન્સ ને આપેલું હોય છે. એટલે જે આપણું ડાયટ છે ધેટ ઇઝ વેરી બેડ. એટલે તમે ફ્રૂટ જતું નથી, ફાસ્ટ ફૂડ જંક, એટલે આજે પીઝા, બર્ગર અને વડાપાઉં એને અને મેકડોનલ્ડ હું એકદમ સરળ ભાષામાં કહું ને તો હું આઈ એમ નોટ અગેન્સ્ટ એની ઓફ ધીઝ બ્રાન્ડ્સ, પણ આ ફાસ્ટ ફૂડ એ આપણા બોડીને મેથી મારે છે, એકદમ જ સરળ ભાષામાં કહું તો. એટલે આજે એક પહેલાના જમાનાના લોકોને આવું બધું થતું હતું કઈ જ નહીં, એટલે પહેલાના ડોક્ટરો પાસે આટલા પેશન્ટ બી નહોતા, નહીં જતા હોય. હું આ ફિલ્ડમાં 15 વર્ષથી છું યામિનીબેન, અને 15 વર્ષથી મારું છેલ્લી પ્રેક્ટિસ જે વધી છે ને લાસ્ટ 8-9 યર્સમાં વધી છે.
હું જ્યારે સ્ટાર્ટિંગમાં પ્રેક્ટિસમાં આવેલી ને ત્યારે કદાચ મારી પાસે ખૂબ જ ઓછા પેશન્ટ હતા, અવેરનેસ નહીં હતી કે પ્રોબ્લેમ નહીં હતા એ મને નથી ખબર. પ્રોબ્લેમ જેન્યુઇન વસ્તુ છે કે પ્રોબ્લેમ જ નહીં, ઓછા ઓછા હશે. પ્રોબ્લેમ અત્યારે વધી રહ્યા છે અને યંગ જનરેશનમાં તો ખૂબ જ વધી રહ્યા છે. દેટ ઇઝ ડ્યુ ટુ ધેર લાઇફસ્ટાઇલ એન્ડ લેક ઓફ સ્લીપ. એટલે પછી તમે સવારે ફ્રૂટ કે એવું કંઈ નથી ખાતા, જમવાનો ટાઈમ સ્કીપ કરે છે. ઘણા શું પેલા કામે આમ જાણે પોતે પ્રેસિડેન્ટ હોય કે પ્રાઇમ મિનિસ્ટર. આજે જો મોદીને પણ તમે જુઓ ને તો આપણા જે રિસ્પેક્ટેડ મોદીજી છે એ પણ અત્યારે ફૂલ મીલ, એટલે હી હેઝ 4 મીલ્સ અ ડે. અમે લોકો, હું આ વચ્ચે થોડુંક ઇન્ટરપ કરીશ ને કહેવા માંગીશ કે અમે લોકો ચેમ્બર તરફથી મોદી સાહેબને મળવા ગયેલા અને એમની 20 મિનિટ એમની સાથે અમે વાત કરેલી અને એમાં એમણે પણ મને કીધેલું કે એટલે મેં અમે જસ્ટ ઇન્ટ્રોડક્શન આપ્યો તો એમણે પણ મને કીધેલું કે અમને પણ આ બધા પ્રોબ્લેમ્સ થાય છે. એટલે દર્શક મિત્રો, હું તમને એક વસ્તુ કહેવા માંગીશ કે તમને એવું લાગશે કે ઐશ્વર્યા રાય કે જે બધા હાઈ પ્રોફાઇલ માણસો છે, જે દિગ્ગજો છે, એ લોકોને કોઈ જ પ્રોબ્લેમ કે કોઈ જ ઇશ્યુ નથી, ખાલી આ સામાન્ય લોકોને જ આ પ્રોબ્લેમ થાય છે તેવું નથી. આ વાળ ખરવાના પ્રોબ્લેમ, ખીલના પ્રોબ્લેમ, ફેસના પ્રોબ્લેમ, ડલ સ્કિનના પ્રોબ્લેમ, વાળ આછા હોવાના પ્રોબ્લેમ બધા અનેક છે, અત્ર તત્ર સર્વત્ર. એટલે પ્રધાનમંત્રીથી લઈને બધાને જ છે. મારી પાસે ઘણી સેલિબ્રિટીઝ આવે છે, એ ડિસ્ક્લોઝ નહીં કરવા માંગતા એટલે હું નામ નથી ડિસ્ક્લોઝ કરતી, પણ એ લોકો પણ સારવાર લે છે, મેકઅપ કર્યા હોય છે એટલે આપણને ખબર નથી પડતી, અને તે છતાં એ લોકો પણ સારવાર લઈ જાય છે. એટલે એવું નથી કે આપણામાં જ પ્રોબ્લેમ છે, બધામાં જ પ્રોબ્લેમ છે, ને એ બધાનો પ્રોબ્લેમ જે દૂર કરવાનો છે એ આપણે લાઇફસ્ટાઇલ સુધારવાથી થશે. ને એ લાઇફસ્ટાઇલ સુધારવા માટે જેમ મેં કીધું, એટલીસ્ટ તમારો લંચ, 2 પ્રોપર મીલ લો, લંચ અને બ્રેકફાસ્ટ, ડિનર લાઇટ લો, અને વચ્ચે એક ફ્રૂટ અને એક સ્નેક લો. એટલે તમે જો સવારે ઉઠો છો 8 વાગે, તમે યુ હેવ ગુડ હેવી બ્રેકફાસ્ટ, દેન 10:30 તમે લીંબુ પાણી કે કોકોનટ વોટર કે કસે બહાર જાઓ ફ્રેન્ડ્સ સાથે, તો કોઈને એવી ઈચ્છા થાય છે કે આપણે આ નારિયેળ પાણી વાળા પાસે ઉભા રહીને નારિયેળ પાણી પીએ, સીધા વડાપાઉં વાળા પાસે જ કેમ જઈએ છે. કોઈને એવી ઈચ્છા થાય છે કે આ દાણા ચણા વાળા પાસે ઉભા રહીને આપણે કોલેજિયન ખાઈએ, દેટ ઇઝ ગુડ. આજે હું એ કહીશ કે કોલેજિયન તમે ખાઓ, દાણા ચણા ખાઓ, તમે મમરા હજુ ખાશો કે સેન્ડવિચ ખાશો થોડી 10 દિવસમાં એકવાર તો ચાલશે. એટલે તમારી લાઇફસ્ટાઇલ, તમારી થિંકિંગમાં ચેન્જ અને બદલાવ લાવવાનું બહુ જરૂરી છે, જેનાથી તમારા અડધા ઉપર પ્રોબ્લેમ સોલ્વ થશે અને ડોક્ટર પાસે જવાની જરૂર જ નથી. જો આજે ભલે હું ડોક્ટર છું પણ હું થોડું વિરુદ્ધમાં જ બોલીશ કે તમને જ્યારે પ્રોબ્લેમ ખૂબ જ થાય ને, વાળ નોર્મલી પણ ઉતરે, એટલે વાળ તમે 5, 10, 20, 50, 100 સુધી નોર્મલ કહેવાય યામિની બેન, એટલે વાળ નોર્મલી પણ ઉતરે છે ને, એટલા ઉતરે છે તેનો કોઈ જ ઇશ્યુ નથી, ને એટલા વાળ આવી પણ જાય છે. દેટ ઇઝ અવર ઇન્ટરનલ સાયકલ. એટલે વાળ જે 3 તબક્કામાં ઉગે છે, એનાજન, કેટાજન ને ટિલોજન, તે બદલાતા હોય છે. એમાં શેડિંગ ઓફ થાય એટલે વાળ ઉતરે ને એ બધા પ્રોબ્લેમ આવે ને એ સોલ્વ થતા હોય છે. પણ પ્રોબ્લેમ ક્યારે આવે છે? જ્યારે તમારી લાઇફસ્ટાઇલ ખરાબ હોય છે, ઊંઘ બરાબર નથી મળતી અને સ્ટ્રેસ હોય છે. આ 3નો સમાવેશ થાય છે ને એટલે પ્રોબ્લેમ વધી જાય છે. ને એ પ્રોબ્લેમ વધી જાય છે ને આખી લટની લટ ઉતરવા માંડે, ત્યારે ડોક્ટરની પાસે જવું જરૂરી બને છે. પણ આ ડોક્ટર પાસે જવું જરૂરી બને એ પહેલાં તમે આ એક વસ્તુ કરશો કે રાતની પ્રોપર ઊંઘ લેશો. દેટ ઇઝ ફર્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બીજું, સ્ટ્રેસ માટે મેડિટેશન કે 10 મિનિટ પ્રાણાયામ ચાલુ કરો, અનુલોમ વિલોમ કેવું. અને થર્ડ ઇઝ, જે મેં ડાયટ હાઈ પ્રોટીન કીધું, આ 3 વસ્તુ કરશો ને તો તમારું 20 કે 25 દિવસમાં પ્રોબ્લેમ અડધો થઈ જશે. આઈ વુડ સે 50% લેસ થશે. ને જો એનાથી પણ રિઝલ્ટ નહીં મળે, આ તમે કર્યું 20 દિવસ, મહિનો, દોઢ મહિનો અને રિઝલ્ટ નથી મળતું, ધેન યુ ગો ટુ અ ડોક્ટર. એટલે ડોક્ટરની દર વખતે જરૂર નથી હોતી, એટલીસ્ટ આ કોસ્મેટિક પ્રોસિજર્સમાં, હેર અને સ્કિનમાં ઇમરજન્સી નથી હોતી, રાઈટ? એટલે તમને એકદમ જરૂરી નહીં હોતું કે આજના આજે જ જઈ આવું. યુ શુડ અવોઇડ અ ડોક્ટર. આ 3 વસ્તુ જે મેં કીધું એનું પાલન કરો, 1-2 દિવસ નહીં, દોઢ મહિનો, 1 મહિના સુધી, તે છતાં પ્રોબ્લેમ છે ત્યારે ડોક્ટર પાસે જજો. ડેઈલી મેકઅપ કે ડેઈલી લિપસ્ટિક લગાવવાથી કંઈ અસર થતી હોય છે સ્કિન ઉપર?
ડેલી મેકઅપ જો તમે લગાવો, મેકઅપ લગાવવામાં પ્રોબ્લેમ નથી, મેકઅપ આળસના લીધે પ્રોબ્લેમ બને છે. રાઈટ. એટલે આપણે કોઈ ઇવેન્ટ છે 2 કલાકની અને મેકઅપ લગાવીએ અને ઇફ વી રિમૂવ ઇટ તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે તમે મેકઅપ કાઢવામાં આળસ કરો છો ત્યારે પ્રોબ્લેમ થાય છે. રાત્રે ફંક્શન હતું, થાકી ગયા અને થાકીને મેકઅપ સાથે જ સૂઈ ગયા તો પ્રોબ્લેમ શરૂ થશે. એટલે મેકઅપ કાઢી નાખો જેમ બને તેમ. આખો દિવસ જો મેકઅપ લગાવવાનો હોય તો યુઝ ગુડ ક્વોલિટી મેકઅપ, એટલે પ્રોપર બ્રાન્ડના મેકઅપ વાપરો અને એ વાપરવાથી તમને કોઈ પણ નુકસાન એવું નહીં થશે. થર્ડ, હવે તમે કોઈ પણ પ્રોડક્ટ લો તો પ્રોડક્ટની પાછળ એના કન્ટેન્ટ કે ઇન્ગ્રીડિયન્ટ વાંચો ને એના પરથી લો. એટલે એસિડિક કન્ટેન્ટ કે એવા કોઈ કન્ટેન્ટ હોય, હવે મેકઅપમાં જ કોમ્પેક્ટમાં જ SPF પણ આવે છે અંદર, એટલે એ સાથે આપણને તડકાથી પણ રક્ષણ આપે છે, તો એવી વસ્તુ પણ ઓપ્ટ તમે કરી શકો છો. પણ ખીલ વાળા જે હોય છે એ લોકો SPF વાળું લેશે તો એ લોકોને ખીલ થશે, એટલે એ લોકો એવા નહીં લેવા જોઈએ. એ લોકોએ સાદા લેવા જોઈએ, એ લોકોએ પાવડર બેઝ લેવા જોઈએ, એ લોકોએ ઓઇલી મેકઅપ નહીં લેવા જોઈએ. એટલે મેકઅપનું સિલેક્શન પણ જ્યાંથી તમે લો છો એ વ્યક્તિને પણ પૂછો કે આ સ્કિન ટાઈપ પર ચાલશે કે નહીં, તો તમે આખો દિવસ મેકઅપ રાખી શકો છો. બટ આઈ વુડ રેધર સે અવોઇડ ફૂલ ડે મેકઅપ. કરવો જ હોય તો યુઝ ગુડ બ્રાન્ડેડ મેકઅપ અને સલાહ લઈને મેકઅપ કરો. જી, એવું સમજ છે. કોસ્મેટિક જેટલી પણ પ્રોડક્ટ હોય છે એની અંદર પેરાબીન આવે છે, તો એનાથી નુકસાન કઈ થઈ શકે છે? એવું સાંભળ્યું છે કે એનાથી કેન્સરના રોગ થવાના બહુ ચાન્સીસ હોય છે. હા, તમારી વાત સાચી છે અમીબેન. અને પેરાબીનથી કેન્સર ને થાય છે. અને અત્યારે અમે ડોક્ટરો હવે પેરાબીન ફ્રી પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ કરીએ છીએ. અમે પોતે પેરાબીન ફ્રી એ કરીએ છીએ. એટલે મારે 2-3 ફાર્મા કંપની સાથે વાત ચાલે જ છે કે તમે લોકો પેરાબીન ફ્રી મંગાવો તો જ હું કદાચ એ જોઈશ ને લઈશ. કારણ કે હવે આજકાલના લોકો ને આજકાલના પેશન્ટ સીધા સાદા નથી. મારી સામે જયારે બેઠેલું હોય ને પેશન્ટ, તો ઓલરેડી ગૂગલ માંથી સ્ટડી કરીને આવેલું હોય છે. પેશન્ટ બી અવર છે, દે આર વેરી મચ અવેર. ને હાઈ પ્રોફાઇલ જે પેશન્ટ આવે ને એ લોકોને તો ટ્રીટમેન્ટ સુધાના નામ ખબર હોય કે આ ટ્રીટમેન્ટ છે, આ ટ્રીટમેન્ટ થી આ થશે. હવે ને જેને કઈ જ નહીં ખબર હોય ને એને કદાચ હું જલ્દી સમજાવી શકું, જેને બહુ વધારે પડતી ખબર હોય ને એને સમજાવતા ઉલટું વાર લાગે છે. એટલે આ હકીકત છે. રાઈટ. અને પેરાબીન ફ્રી વાપરો, ધેટ ઇઝ વેરી મચ એસેન્શિયલ. કેમિકલ ફ્રી વાપરો, નેચરલ પ્રોડક્ટ્સ વાપરો, એટલે જેમ બને તેમ નેચરલ નેચરમાંથી બનતા પ્રોડક્ટ હોય તે વાપરો અને એસિડિક પ્રોડક્ટ નહીં વાપરો. જી દર્શક મિત્રો, ખૂબ જ સરસ આપણે હેર અને સ્કિન રિલેટેડ આપણે રિંકલબેન પાસેથી માહિતી લીધી. રિંકલબેન, કોઈ ટિપ્સ આપવા માંગશો મારા દર્શક મિત્રોને કે આ વિન્ટરની અંદર હેર અને સ્કિન પર શું સારી ટિપ્સ હોય તો મારા દર્શક મિત્રોને આપો? શ્યોર. જેમ આ કદાચ આખું સેશન જ મારું, ઇટ વોઝ ફુલ ઓફ ટિપ્સ, પણ એવી કોઈ ટિપ્સ કે જે શોર્ટ અને સ્વીટ હોય? શોર્ટ અને સ્વીટમાં વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે ઉપર લપેડા કરવાનું બંધ કરી દો, દેટ ઇઝ ચણાનો લોટ કે મુલતાની માટી કે કંઈ પણ. કારણ કે ઘણી પ્રોબ્લેમ એનાથી જ થતી હોય છે. આપણી ચામડીના જે પડ છે એ ધ્યાનમાં રાખો, અને જે પડનું અંદરનું ઓપનિંગ છે જેને આપણે પોર કહીએ છીએ એ પોર બ્લોક થતા હોય છે આ મુલતાની માટી ને બધું લગાવવાથી, ને ખીલ ને બધાની સમસ્યા ઊભી થતી હોય છે. એટલે ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ, ઈટ પ્રોપર ફૂડ. એટલે જેમ મેં કીધું, હાઈ પ્રોટીન છે, દહીં છે, છાશ છે, એ બધું હેવ ઇન યોર ડાયટ ઇન્સ્ટેડ ઓફ અપ્લાઈંગ. એટલે ઉપરથી લગાવવાથી ટેમ્પરરી 2 મિનિટનો ફાયદો થશે, તમે ડાયટ એ સારું આરોગશો અને તમારી લાઈફસ્ટાઈલ સુધારશો, સ્લીપ સારી લેશો, તો કદાચ આ પ્રોબ્લેમ તમે 100% સુધી નિવારી શકશો. તો થેન્ક યુ સો મચ. આપણે ફરીથી આપણે રિંકલબેનને મળતા રહીશું અને નવા નવા વિષયો પર નવી નવી જાણકારી લેતા રહીશું. શ્યોર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વેલકમ.